હેલો ફ્રેન્ડ્સ તમારા યુટ્યુબ ચેનલ માલકી એકેડેમિકમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે વાત કરી છે પંચાયત વિભાગ દ્વારા આ વર્ષે જે છે ક્લાસ ત્રણની તેર હજાર જેટલી જગ્યાઓની ભરતી કરશે જે બદલ આપણે આ વિડીયો બનાવેલો જ છે તો કે નવી જે તેર હજાર જગ્યાઓ ભરવામાં આવશે તેને લઈને આપણે આ વિડીયો બનાવેલો છે તો ખાસ કરીને આ વિડીયોને અંત સુધી જરૂરથી જજો અને જો તમે પણ એક સરકારી નોકરી માટે તૈયારી કરતા હોય તો અમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે તમને આવી જ માહિતી જે છે આપણે ચેનલ ઉપર મળતી રહેશે એટલા માટે અને આપણે ટેલિગ્રામની પણ ચેનલ બનાવેલી છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જે નીચે લિંક આપેલી છે ત્યાંથી તમે ડાયરેક્ટ જોઈન કરી શકશો અને ત્યાં જોઈન કર્યા પછી ત્યાં તમને જે છે પીડીએફ મારફતે બધી જ નોલેજ જે છે ત્યાં શેર કરવામાં આવે છે તો ખાસ કરીને ત્યાં પણ જોઈન થવાનું બાકી હોય તો જોઈન થઈ જાજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં વાત કરશું તો કે રાજ્યના બસો અડતાલીસ તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી વર્ગ એકની સો ટકા જગ્યા ભરી દેવાશે ભરી દેવાય પંચાયત વિભાગમાં આ વર્ષે ક્લાસ ત્રણની તેર હજારથી વધુ જગ્યાઓની ભરતી કરાશે ત્યાર પછી આપણે વિગતવાર માહિતી પણ જોઈ લઈએ તો કે જે રાજ્યના પંચાયત વિભાગના હસ્તકની વિવિધ જગ્યાઓની ભરતી માટે અગાઉ થયેલી જાહેરાતો બાદ ચાલુ વર્ષે બે વર્ગ ત્રણની તેર હજારથી વધુ જગ્યાઓની ભરતીનું આયોજન પંચાયત વિભાગે કર્યું છે દરેક વિભાગો દ્વારા ખાલી મહેકમની યાદી તૈયાર કરી ભરતી પ્રક્રિયા હાથ ધરી રહ્યા છે ત્યારે પંચાયત વિભાગ ચાલુ વર્ષે આ તમામ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરશે પંચાયત વિભાગ દ્વારા બસો અડતાલીસ તાલુકામાં જે વિકાસ અધિકારીની સો ટકા જગ્યાએ ભરી દેવામાં આવી છે આ યોજન સ તાલુકા વિકાસ અધિકારી વર્ગ એકની કુલ અગિયાર જગ્યાને ડાઉનગ્રેડ કરી વર્ગ બેમાં તબદીલ કરવામાં આવી છે અને આ જગ્યાઓ જે ભરી દેવામાં આવી છે ત્યારબાદ તેત્રીસ જિલ્લા પંચાયતોમાં ચીટની સ્કામ તાલુકા વિકાસ અધિકારીની તમામ તેત્રીસ જગ્યાઓ પ્રમોશનથી ભરવામાં આવી છે પંચાયત વિભાગ દ્વારા કેટલાક મહત્ત્વના વહીવટી સુધારા કરાયા છે જે મુજબ વિભાગની યોજનાઓ સેવાઓ વિકાસના કામો પંચાયત હસ્તકના વાહનો મકાનો કોર્ટ કેસો વેરા વસુલાત અને મહેકમને લગતી બાબતોને સંકલિત ડેટાબેઝ તૈયાર કરી તેનું મોનિટરિંગ કરાશે અને તેનો માસિક અહેવાલ પોર્ટલ પર અપલોડ કરાશે ચિત્નીષકમ તાલુકા વિકાસ અધિકારીને ટીમ બનાવી તાલુકા ગ્રામ પંચાયત કચેરીઓનું નિરીક્ષણ કરવાનું રહેશે તેમણે મહિનાના મહિનામાં એક તાલુકા પંચાયત અને પાંચ ગ્રામ પંચાયતોનું આકસ્મિક નિરીક્ષણ કરવાનું રહેશે ત્યારબાદ જે છે ગુજરાત યુનિવર્સિટીમાં ચોવીસમીએ પંદરસો જગ્યા માટે મેગા જોબ ફેર યોજાશે તો કે એ મેગા જોબ ફેર યોજાશે જે ચોવીસમીએ જે છે પંદરસો જેટલી જગ્યાઓ માટે યોજાવાનું છે તો ખાસ કરીને જે છે અમદાવાદમાં જે પણ ઉમેદવારો ભરતીની તૈયારી કરે છે તેને પણ જે છે આ લાભદાયક રહેશે કે પંદરસો જગ્યા માટે જોબ ફેર ત્યાં યોજાવાનો છે તો રોજગાર કચેરી અમદાવાદ અને ગુજરાત યુનિવર્સિટી સંયુક્ત ઉપરોક્ત ચોવીસ જાન્યુઆરીએ મેગા જોબ ફેરનું આયોજન કરાયું છે જેમાં દિવ્ય ભાસ્કરમાં ડોર ટુ ડોર માર્કેટિંગ માટેની પાંચસો જગ્યા સહિત વિવિધ સેક્ટરની પંદર કંપનીની પંદરસો જોબ ફેર જે ઓફર કરાશે ગુજરાત યુનિવર્સિટી સેનેટ હોલ ખાતે જે છે રાખવામાં આવેલ છે તો સવારે દસ વાગેથી આયોજિત આ જોબ ફેરમાં મેન્યુફેક્ચરિંગ સર્વિસ સેક્ટર બેન્કિંગ સેક્ટર ઇન્સ્યોરન્સ સેક્ટર ફાર્માસ્યુટિકલ સેક્ટર આઈટી સેક્ટર સહિતની કંપનીઓ વિવિધ ટેકનિકલ પોસ્ટ માટે જોબ ઓફર કરશે ધોરણ દસ પાસથી લઈ ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ બી જેવી લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે તો કે તમારે જો એમાં દસ પાસ હોય તો પણ તમે જે છે ભાગ લઈ શકશો તો ખાસ કરીને અમદાવાદમાં રહેતા જે વિદ્યાર્થીઓ છે એના માટે ખાસ જે છે તો ખાસ કરીને તે અમદાવાદમાં જે છે ગુજરાત યુનિવર્સિટી ખાતે જે છે સેનેટ હોલમાં રાખવામાં આવે છે તો દસ વાગે જે છે ચોવીસ તારીખને દસ વાગે તમારે ત્યાં હાજર રહેવાનું રહેશે બધા ડોક્યુમેન્ટ સાથે તો બસ આ વિડિયોમાં આટલું જ આવા જ વિડીયો માટે આજે જ અમારી ચેનલ સાથે જોડાઈ જાઓ તો નેક્સ્ટ વિડીયોમાં મળશું નવી માહિતી સાથે નવી અપડેટ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત